નવરાત્રિનો છઠ્ઠો દિવસ, માં દુર્ગાના કાત્યાયની સ્વરૂપની આરાધનાનો દિવસ, માતા કાત્યાયની, ઋષિ કાત્યાયનની દીકરી. કહેવાય છે કે જ્યારે સૃષ્ટિમાં દાનવોનો ઉપદ્રવ ખૂબ જ વધ્યો ત્યારે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રિદેવે સાથે મળીને કાત્યાયની દેવીનું સર્જન કર્યું. આ સૃષ્ટિની રક્ષાકાજ આ ત્રિદેવની શક્તિમાંથી માનું સર્જન થયું. ગર્ભા અવસ્થાના છઠ્ઠા મહિના સાથે જો નવરાત્રિના છઠ્ઠા દિવસને સરખાવવામાં આવે તો આપણા શરીરનું સૌથી મહત્વનું અંગ તે આપણું મગજ છે અને મગજની રક્ષા આપણા માથામાં થયેલી છે. વાળ દ્વારા માથાની રક્ષા થઈ રહેલી છે, મગજની રક્ષા થઈ રહેલી છે. ગર્ભમાં ઉછરી રહેલા બાળકના માથાના વાળ આવવાની શરૂઆત તે ગર્ભા અવસ્થાના છઠ્ઠા મહિનાથી થાય છે. નવરાત્રિના આ છઠ્ઠા પવિત્ર દિવસે માતા કાત્યાયનીને હૃદયમાં ધારણ કરીને આપણા ગર્ભમાં ઉછરી રહેલા બાળક સાથે ગર્ભ સંવાદ કરીએ. હે મારા વહાલા બાળક, માતા કાત્યાયનીની ઉર્જા નિરંતર તમારી રક્ષા કરી રહી છે. તમે મારા ગર્ભમાં સુરક્ષિત છો. તમે એ તમામ શક્તિઓ અને ક્ષમતાઓથી વિભૂષિત છો જેના દ્વારા તમારું તેમજ તમારા આસપાસના લોકોનું તમે પોષણ અને વિકાસ માટે નિમિત્ત બની રહ્યા છો. તમે સજગ છો, બુદ્ધિથી પરે પરમ જ્ઞાનની અનુભૂતિ કરી શકો છો. જીવનની કોઈ પણ પરિસ્થિતિમાં એ પરમ શક્તિ, એ પરમ તત્વ તમારી સાથે છે તેવો સતત તમે અનુભવ કરી શકો છો. આ પરમ શક્તિ દ્વારા હર પળ તમારી સંભાળ લેવાઈ રહી છે, તમારી રક્ષા થઈ રહી છે, તમારી રક્ષા થઈ રહી છે.